આપણે મેં અગાઉ પણ તમને કીધું કે આપણે 7 જણાના સામે પોલીસ કેસ થયા છે, એમાં જે મેં પહેલા પણ બધાને કીધું છે કે ગઈકાલે આપણે પોલીસ કેસ કરવામાં આવેલો છે, 7 જણા સામે પોલીસ કેસ પણ થયો છે, જે પૈકી જે સરકારી કર્મચારી એમાં હતા એ 2 જણા, એક જણા એક ફિક્સ કર્મચારી પગારના કર્મચારી એને નોકરીમાંથી રુખસત કરવામાં આવેલા છે, અને જે ગોડાઉન મેનેજર હતા એને આપણે સસ્પેન્ડ પર કરવામાં આવેલા છે. એ સિવાય પણ આજની તપાસ હવે જે જનરલ મેનેજર કરશે એમાં તમામ મેં કીધું પુરાવાઓ તમામ પાસાઓની ચીવટપૂર્વક તપાસ કરશે, અને એમાં એ સિવાય પણ કોઈ વ્યક્તિનું નામ આવશે એને સામે પણ આકરા પગલાં લેવા માટે કોઈ આપણે બાંધછોડ કરવામાં આવશે નહીં. તમે બધા મિત્રો જાણો છો કે આપણે હમણાં જ મગફળીની ખરીદી પણ કરી હતી નિગમ દ્વારા. ભાઈ સાંભળો પ્લીઝ, ભાઈ આપ બધા મિત્રો જાણો છો કે જિલ્લા તંત્રના મારફતે આપણે તાજેતરમાં મગફળીની પણ ખરીદી કરવામાં આવી છે, એટલે એ મગફળીની કામગીરી પણ ખૂબ સારી રીતે સુંદરપૂર્વક આપણે અહીંયા કરેલું છે, પૂર્ણ કરેલું છે. એટલે આ જ તંત્ર મારફતે આપણે તુવેર દાલની પણ ખરીદી કરીએ છીએ. પણ આમાં જે આ સેન્ટર ઉપર જે વિસંગતતા જોવા મળી છે, એ સેન્ટર ઉપર જે વ્યક્તિઓ પ્રાથમિક રીતે જવાબદાર જણાય છે એને સામે પોલીસ કેસ થઈ ચૂક્યો છે, સાથે સાથે જે બરતરફી અને ફરજ મોકૂફીનું જે પગલાં લેવાનું થાય છે એ લેવાઈ ગયું છે. પણ સાંભળો ભાઈ, પણ હજુ ભાઈ નહીં, પણ મેં તમને કીધું એ તો પ્રાથમિક પગલું છે, પણ હવે જે જનરલ મેનેજરની ટીમ અને નાફેડની ટીમ અહીંયા આવશે એ તમામ પુરાવાઓનું અધ્યયન કરશે. ભાઈ એને અધ્યયન કરવાનું સમય આપવું પડશે, એટલે 2 દિવસનું અંદર એ અધ્યયન કરી એને ચકાસણી કરીને પછી નિષ્કર્ષ ઉપર રોડ નીકળશે કે એમાં ઓર વધારાની ઇન્વોલ્વમેન્ટ કોનું છે. આ કેસને નમૂનારૂપ બની અને અન્ય જે ગોડાઉનમાં જ્યાં જ્યાં પણ તુવેરની ખરીદી કરી છે ત્યાં તપાસ કરવામાં આવશે, રેન્ડમલી તપાસ કરવામાં આવશે એની. નાફેડના પણ બ્રાન્ચ મેનેજર અહીંયા છે, નાફેડ છેવટે આપણે ખરીદી નાફેડ મારફતે કરીએ છીએ, એટલે જો યોગ્ય જણાશે તો નાફેડ દ્વારા પણ રેન્ડમ સેમ્પલિંગ પણ જરૂર ચોક્કસપણે કરવામાં આવશે, એમાં કોઈ બેમત નથી. સર આ ખેડૂત અત્યારે આક્ષેપ કરતા તમને શું લાગે છે? ભાઈ આપણે તમામ બરોબર છે, એને બધું જોયું છે, પ્રત્યક્ષદર્શી છે, એવું કહી રહ્યા છે. આ જે ખેડૂત જે કાકાભાઈ અહીંયા રજૂઆત કરી છે એટલે મેં સાંભળી છે, એટલે અમારા જે મેં ફરી મેં કીધું કે અમારા જે જનરલ મેનેજરની ટીમ છે એ તમામ પાસાઓ ઉપર એ ચોક્કસપણે એનું આનુષાંગિક પુરાવાનું અધ્યયન કરશે. તમારે સાંભળવું પડશે યાર, તમે પ્રશ્ન પૂછો છો એટલે યુ શુડ ઓલસો લિસન. હા એટલે આપણે તમે પ્રશ્ન પૂછ્યો છે એટલે જવાબ પણ સાંભળો કે જે જનરલ મેનેજર્સની ટીમ છે ભાઈ એમને આ તમામ પુરાવાનું અધ્યયન તો કરવું પડશે, એટલે સમય આપવું પડશે. એટલે આજે આજથી આવ્યા છે એ તાત્કાલિક તમામ જે ઇન્વેન્ટરી છે શું છે, એટલે બારદાન કેટલા હતા, જે કાકાએ વાત કરી કે બારદાન કંઈ બહાર લઈ ગયા છે, એટલે બારદાની ઇન્વેન્ટરીની પણ ચકાસણી કરવામાં આવશે. વિડીયો રેકોર્ડિંગ દરરોજની ખરીદીની આપણે જે ગોઠવી છે એટલે વિડીયો રેકોર્ડિંગમાં કે દિવસે કેવો ખેડૂતના નામે કોણ વેચાણ કરી ગયો છે, એનું ગ્રેડિંગ રિપોર્ટ શું છે, એની ચકાસણી થશે, મેળવણું થશે, તો જ નિષ્કર્ષ ઉપર આવી શકશો. એટલે આમાં તમામ પાસો ક્લિયર થઈ જશે, એમાં કોઈ વસ્તુ છુપાવી શકાય એ બનશે જ નહીં. સર ભરતસે બાલો કે 19 તારીખે લેખિત આપ્યું હતું કે આવું કૌભાંડ થવાની શક્યતા છે, ત્યારે કે સાહેબ આપણે પગલાં ન લીધા એવું ખેડૂત હતું. ભાઈ જનરલ મેનેજરની ટીમ અહીંયા ઓલરેડી અગાઉ પણ આવી ચૂકી છે, અહીંયાથી પછી આજે આપણે રિજેક્ટેડ માલના સામે તપાસણી કરી અને પ્રાથમિક તપાસ અહીંયાની જિલ્લા ટીમે જ આપી છે, એટલે 7 જણાનું જે નામ ખુલ્યું છે જિલ્લાની તપાસની ટીમમાં જ ખુલ્યો છે. એટલે આપણે જે ગ્રેડિંગ કંપનીવાળા માણસ હતા એ ગ્રેડિંગ કંપનીના માણસે તે સમયે તાત્કાલિક સમયે છૂટા કરવામાં આવ્યા હતા અને બીજા ગ્રેડર્સને બોલાવવામાં આવ્યા હતા, એટલે સાથે સાથે જે અહીંયાથી સંકળાયેલા વ્યક્તિ હતા એને દૂર કરવામાં આવ્યા હતા. મેં તમને કીધું કે ફરજ મોકૂફી અને બધું થયું છે, પણ એ કોઈ અંતિમ પગલું નથી, તમામ એની ચીવટપૂર્વક તપાસણી થશે તો જ નિષ્કર્ષ ઉપર આવશું. પણ એક વસ્તુ ક્લિયર છે કે આ બાબતમાં જરાય પણ આપણે જે છે કોઈ જરાય પણ આપણે કોઈ ડીલ આપવાની નથી અને તમામ પાસાઓનો ઉપર ચીવટપૂર્વક તપાસણી કરવામાં આવશે. યસ, એ જનરલ મેનેજર્સ અમારા જનરલ મેનેજર્સ ક્વોલિટી કંટ્રોલ અને જનરલ મેનેજર પરચેસ એ 2 જણા 2 એડિશનલ કલેક્ટર કક્ષાના અધિકારીઓ છે એ આવ્યા છે, એને સાથે જે એ કામગીરી સાથે સંકળાયેલા વ્યક્તિઓ છે એ આવ્યા છે, એ નાફેડના પણ કર્મચારી આવ્યા છે. આપણે તમામ પાસાઓ ઉપર ચકાસણી કરશું
પુરાવો ચકાસશું અને નિષ્કર્ષ ઉપર આવશું. એમની રજૂઆત બે પણ સાંભળી છે, એટલે મેં તમને કીધું કે આ તપાસની અધિકારીની ટીમમાં આપણો નિગમ હેડ ઓફિસ માંથી જનરલ મેનેજર આવ્યા છે, એ જ લોકો ચકાસણી કરશે. એટલે સ્થાનિક કચેરી સ્થાનિક અધિકારી નું કેટલી સંડોવણી છે એ પણ આપણે અહીંયા તપાસ કરીએ. પોલીસ અધિકારી તપાસ કરે એવું છે, પોલીસ અધિકારી તપાસ જરૂર જણાશે તો આપણે ચોક્કસપણે એસીબી પણ જાણ કરશું. એ બાબતમાં ત્યારે જુઓ ભાઈ, મેં ફરી કીધું ચકાસણી કર્યા સિવાય કોઈ પણ બોલવું વસ્તુ ઉતાવળું રહેશે. ચકાસણી કરવા દો, ચકાસણી થવી જરૂરી છે, ચકાસણી સિવાય બોલવું બરાબર નથી. બિલકુલ બિલકુલ ચોક્કસપણે.